बुद्धिमानों को इशारा काफी है, मूर्ख को बारंबार करना पड़ता है. बहुत सुंदर बिहारी मोहिनी बोल रही थी, प्रभुपाद जी के शिष्यों के प्रति एक समान भाव उसके अंदर है. क्योंकि मैं देखता हूं कि रास बिहारी मंदिर में सभी गुरु महाराज की व्यास पूजा मनाई जाती है. भक्ति चारू महाराज है, परम पूज्य गोपाल कृष्ण गोस्वामी महाराज है, और भी जितने महाराज है उन सबकी व्यास पूजा मनाई जाती है. और वो गुरु महाराज, हमारे गुरु महाराज परम पूज्य राधा गोविंद गोस्वामी महाराज की व्यास पूजा में जिस भाव से और जिस उत्साह से जाती है, उसी भाव से और उसी उत्साह से सभी महाराज की गुरु पूजा में जाती है. सबके लिए भोग बनाकर जाती है और सबका ऑफरिंग सुनती है. और उसका एक स्वभाव है कि घर में हर रोज प्रभुपाद जी की और गुरु स्वामी महाराज की शिष्य चला रहे. मैं परम प्रकाश प्रभु साथ में थे और वहां पर जो ब्रह्मचारी थे उसको हमने पूछा कि आप किसके डिसाइड हो, तो उसने कहा कि प्रभुपाद जी. बहुत अच्छा लगे, गौरगोविंद महाराज के शिष्य थे लेकिन गौरगोविंद महाराज के शिष्य नहीं था. क्या कहें, प्रभुपाद जी के शिष्य, हम सब प्रभुपाद जी के शिष्य. ये भाव होना चाहिए, समर्पण. और प्रभुपाद जी के बारे में तो आज का पवित्र दिन है, होता है कुछ उसके बारे में बोलकर अपने को धन्य करें. गुरुदेव प्रभु बता रहे थे कि प्रभुपाद जी घर से निकले एक ही बात को मिनट बनाकर, टी और मी, यानी बदले ने भी तो तारा चार चार ज्योति से पूछ हो तो उसने कहा कि भाई चाय के बिना तो मैं नहीं रह सकती. प्रभुपाद जी घर से निकल गए, ये कोई बड़ी बात नहीं थी, लेकिन पहले से ही बहाना ढूंढ रहे थे कि किस प्रकार मैं घर से निकलूं, दौड़ू तुम ढाल में. हमारे कुडानिश प्रभु कहता कि भगवान से रोज प्रार्थना करते हो, क्या रे यार दलाई ले छोटे बाजार में जावा, छोटे भगवान ना भजन में लागो, और एम पड़ियो और पग भांगियो और वरे दिन खातलो जम बांध मिली गयो पछी बाजार में गयो. ઘણા ભક્તો છે કે ગૃહસ્થ જીવન જીવી રહ્યા છે પણ એ અવસર ગોતે છે ભગવાનની સેવા, અને ઘણા સેવાનો અવસર છે પણ એ કરવો નહીં, જેમ માર્કેટ જ દેખે ક્યારે હાડા નો થાય, ટ્રેન પકડું બીડી લઈ પોગું, અને હવે દેશ થી બી જાય જાય તો કેટલો સંઘર્ષ કર્યો રૂપાજી. હું ઘર એક સુખી અને એક સંપન્ન પરિવારના વ્યક્તિ હતા, એવું નતું કોઈ ગરીબ ઘરથી હતા. અને દિલ્હીમાં ગયા તો પત્રિકા વેચતા, સારા સારા લેખ લખીને, ભગવાન વિશે લેખ લખીને લોકોને વેચતા, પત્રિકા બનાવી, આપણે ચેરક્સ બનાવી દીધી. અને દિલ્હી, દિલ્હીનો તડકો, આજે પણ તમે લોકો ઉનાળામાં જાઓ દિલ્હીમાં 45-46 ડિગ્રી, જે વૃંદાવનમાં જે સ્થિતિ છે એ જ સ્થિતિ દિલ્હીમાં છે. અને તડકામાં ઉભા રહેતા એ પત્રિકા વેચવા માટે કઈક વખત ધૂપને કારણે, વૃદ્ધાવસ્થાને કારણે મૂર્છિત થઈને પડી જતા, કોઈ ભાનમાં હોશમાં લાવવા વાળું હતું નહીં, કોઈ ટીકા ટોળી કરીને સાઈડમાં મૂકતા, આવી સ્થિતિ. આમ ઘણી વખત પ્રભુભાઈનું જીવનચરિત્ર વાંચીએ આપણને આમ આંખમાં અસર આવી જાય, મહાપુરુષે પરોપકાર માટે કેટલો સંઘર્ષ કર્યો. 13 ઓગસ્ટ 1965 પ્રભુપાદજી જયારે જલદૂત જહાજમાં બેસી વિદેશમાં જતા હતા, એક બેગ સાથે હતી, એમાં બે જણ કપડા હતા, ભાગવત અને ગીતા અને 40 રૂપિયા. અને જલદૂત જહાજમાં ચડતા હતા પ્રભુપાદજી. જલદૂત જહાજમાં અનેક લોકો વિદેશ જતા હતા અને જે જે જતા હતા એ બધાના પરિવારના લોકોને કેટલાય કેટલાય લોકો વળાવવા માટે આવ્યા હતા. કારણ કે આપણને ખબર છે કે આ 1965 અર્થાત 55 વર્ષ પહેલા, હવે એ વખતે કોઈ ગામડામાંથી ભાવનગર જાતા તો એ અડધું કામ વળાવવા જાય.
અને એ સમયે પ્રભુપાદજી વિદેશમાં જાય છે, સાથે કઈ છે નહીં, ક્યાં જઈને ક્યાં ઉતરવાનું છે ખબર નથી. પણ અને વળાવવાળો કોઈ નથી, કોઈ શિષ્ય નથી, પરિવારના કોઈ લોકો નથી, કોઈ નથી. એક સાધુ એકલા પોતાની બેગ લઈને જંતુ જહાજમાં ચડી ગયા. 13 ઓગસ્ટ 1965 પ્રભુપાદજી જંતુ જહાજમાં ચડ્યા અને 20 ઓગસ્ટ 1965 અર્થાત ચડ્યા પછી 7મા દિવસે પ્રભુપાદજીનો 70મો જન્મદિવસ હતો. અર્થાત 70 વર્ષની ઉંમરે ગયા. અને રસ્તામાં આપણી જેમ કે ટિફિન નહોતું, ત્યારે ભોજનની વ્યવસ્થા નહોતી, અને દરિયા સમુદ્રનું વાતાવરણ, પ્રભુપાદજીને બે હાર્ટ એટેક આવી ગયા. જલદૂતના જે કેપ્ટન હતા પંડ્યા, એને પ્રભુપાદજીને બહુ સમજાવ્યા કે મહારાજ તમે આ ઉંમરમાં જઈને શું કરશો, તમારી પાસે ત્યાં કોઈ આશ્રય નથી, કોઈ રહેવાનું સ્થાન નથી, કોઈ ઓળખતા નથી. હજી પણ અમારા જે અમારી કંપનીના જે જહાજ પાછા જાય છે એમાં બેસાડી હું તમને પાછા કલકત્તા પહોંચાડી દઉં. પ્રભુપાદજી એ સમયે જે જવાબ દીધો હતો કે નહીં, હું પાછો તો જાય જ નહીં, અને મને વિશ્વાસ છે હું મારા ગુરુના વચનનું પાલન કરવા માટે મારા ગુરુના આદેશથી જઈ રહ્યો છું, અને મારા ગુરુના આદેશનું પાલન કરવામાં કૃષ્ણ મને અવશ્ય સહાય કરશે. ગુરુ આદેશનું પાલન કરવામાં કૃષ્ણ મને સહાય કરશે, આને વિશ્વાસ. આને કહેવાય ગુરુ મુખે પરમો વાક્ય જીતે. ગુરુએ આદેશ આપ્યો છે તો જીવનનું લક્ષ્ય છે. પ્રભુપાદજી મુંબઈમાં રાધા રાસબિહારી મંદિરમાં હતા. અનિશને સ્થિતિ થોડી ડાઉન હતી, તબિયત વીક હતી. જે લોકો આવતા એ કંઈક ને કંઈક ઉપચાર કરતા હતા, અને માંદા લોકોનો અનુભવ છે કે જે ખબર કાઢવા આવે ને કંઈક ને કંઈક કહીને જાય, આમ કરજો, બોલે એમ કે આમ કરજો, બોલે એમ કે આમ કરજો, બોલે એમ બેચારો મૂંઝવી દે તો હું કરું. તો એમાં ગુજરાતના ભૂતપૂર્વ રાજ્યપાલ શ્રીમાન નારાયણ પ્રભુપાદજીને મળવા માટે આવ્યા. અવાજ સંભળાય છે ને પાછળ? તેણી પ્રભુપાદજીને ઘણા ઉપચાર બતાવ્યા, પણ પ્રભુપાદજી કે ભાઈ આ મશીન હવે ખરાબ થઈ ગયું છે, અને જે મશીન એક વખત ખરાબ થઈ જાય અને પછી ગમે એટલો ખર્ચો કરાવી એ સારું થાય નહીં, અને નમસ્તા પણ આ મશીનથી મારે જે કરવાનું એ કાર્ય મેં કરી નાખ્યું છે. મારું મુખ્ય કાર્ય હતું ગ્રંથ લખવાના, તો એ તો આ ખરાબ મશીનથી પણ એ કાર્ય ચાલી ગયું છે, તો પછી હું તમારે રિપેર કરાવું ભલે આપ એમ નામ ચાલુ. આને કહેવાય જીવનનું, કે શરીરમાં હોવા છતાં શરીર સાથે કોઈ લેવા દેવા નથી. પણ કોઈ વાત ન માની તો અંતમાં શ્રીમાન નારાયણજીએ કીધું કે મહારાજજી એક કામ કરો, તમે દવા ન કરો તો કાંઈ પણ થોડાક દિવસ તમે હરિદ્વાર જાઓ, ત્યાંના શુદ્ધ વાતાવરણમાં રહેશો તો તમારું સ્વાસ્થ્ય અવશ્ય સુધરશે. પછી પ્રભુપાદજીને એમ થયું કે ઠીક છે, એટલું બધું કહે છે, તો ગંગાજીનું સાનિધ્ય છે, થોડા દિવસ ગંગા મૈયાના તટ ઉપર રહેવાનો અવસર મળશે અને સ્વાસ્થ્ય સુધરે તો સોનામાં સુગંધ. તો પ્રભુપાદજી થોડા શિષ્યો સાથે શ્રીમાન નારાયણના કહેવાથી હરિદ્વાર ગયા, અને ત્યાં થોડા દિવસ રહ્યા. ગંગાજીના દર્શન કરીને, ગંગાધરનું પાન કરીને, ત્યાંનું કુદરતી નૈસર્ગિક વાતાવરણ જોઈને પ્રભુપાદજી અત્યંત પ્રસન્ન રહેતા, અને ધીરે ધીરે થોડી થોડી તબિયતમાં સુધારો પણ થતો. અને પ્રભુપાદજીનું નામ એ સમયે આખા વિશ્વમાં લોકોએ જાણી લીધું. તો ઘણા લોકો પ્રભુપાદજીને મળવા આવતા, પોતાના પ્રશ્નો લઈને આવતા, અને જે લોકો આવતા એ બધાને પ્રભુપાદજી કંઈક ને કંઈક કૃષ્ણ કથા સંભળાવતા, ભગવદ્ ગીતાથી કંઈક સંદેશ આપતા, ગીતાની કંઈક બે વાતો કરતા અને એની ભક્તિનો ઉપદેશ આપતા. યદ્યપિ પ્રભુપાદજીની સ્થિતિ એ સમયે એવી હતી કે બોલી શકે એમ નહોતા, શરીરમાં એટલી કમજોરી હતી, પણ છતાં જેમ તેમ કરીને જે આવે એને પ્રભુપાદજી કૃષ્ણ વિશે કંઈક ને કંઈક સંભળાવતા, કારણ કે મહાપ્રભુનો આદેશ છે કે જ્યારે દેખો તારે તો કૃષ્ણ ઉપદેશ, જેને જોયો એને કૃષ્ણ વિશે ઉપદેશ.
अबे भजन में गाय छे युवा तो करो तुम्हारा राम नीरे जीवा तो न होय जो युवा तो करो अयोध्या में छे एना माटे आई पाड़ो तुम्हारा राम नीरे जीवा ई न होय जो ભજન તો બહુ સારું છે. આપણે ચિત્રકૂટમાં ગાઈશું. ગરુદૂત પ્રભુ ગૌરાવે છે, નીલકંઠ પ્રભુ ગૌરાવે છે, બધા સુંદર કોકિલ કંઠી ગાયકો છે, ભક્તવત્સલ પ્રભુ. આપણને ક્યારે જ આવડતું હોય? હું ઘણી વખત કથામાં કોઈ ભજન ગાઉં, બે ત્રણ લાઈન ગાઉં, પછી નીચે ઉતરું ને એટલે ભક્તો મળે. પ્રભુજી મને ભજન લખ્યો ને એ ગાયન રેકોર્ડિંગ કરી દઉં, પણ એને બિચારા ખબર ન, પ્રભુજી બે લાઈન જ આવડે. પણ આ ભજનમાં મને બે એક લાઈન એમ ઉમેરવાનું મન થાય, યતિ સંતોના ભજનમાં આપણે આપણી ઘરની વાતો ન નાખી દઈએ. પણ છતાં હું એક મને જે ભાવ મને લાગે છે કૃષ્ણની મારી માટે કઈક અલગ ઈચ્છા છે. અને જો એવું જ છે તો હું મારા અંતિમ દિવસો વૃંદાવનમાં વિતાવવા માંગુ છું. તમે મને જલ્દીથી જલ્દી વૃંદાવન લઈ જાઓ. રિઝર્વેશન થયું નહીં તો ટેક્સી પ્રાઇવેટ વાહન બંધાવીને ભક્તો ત્યાંથી પ્રભુપાદજીને લઈ નીકળ્યા. રસ્તામાં એક રાત્રિ દિલ્હી હોલ્ડ કર્યો, રાત્રિ ત્યાં રોકાઈ, સવારમાં વહેલા વૃંદાવન જવા માટે નીકળ્યા. ગાડી ચાલતી ચાલતી જેમ વૃંદાવનની નજીક પહોંચે છે, વૃંદાવનના હરા ભરા વૃક્ષો દેખાવા મળ્યા, વૃંદાવનનું પવિત્ર દ્રશ્ય દેખાવા મળ્યું. પ્રભુપાદજી દ્રશ્યને જોઈને ધીરે ધીરે પ્રસન્ન થવા માંડ્યા, મુખ ઉપર હાસ્ય આવવા માંડ્યું. એટલે સાથે જે શિષ્યો હતા એને કીધું, પ્રભુપાદજી લાગે છે કે તમે જેમ વૃંદાવનની નજીક જાવ એમ સ્વસ્થ થતા જતા હોય એવું લાગે છે. ત્યારે પ્રભુપાદજીએ કીધું, કેમ ન હોય, વ્યક્તિ જાત્રાએ નીકળ્યો હોય અને ઘરે જાય અને જેમ ઘર નજીક આવતું જાય એમ એની 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 અંદર ખુશી આવતી. ત્યારે પ્રભુપાદજીએ કીધું છે કે વૃંદાવન જોઈ કેમ પ્રસન્ન ન થાવ, વૃંદાવન તો મારું ઘર છે, મુંબઈ મારી ઓફિસ છે, માયાપુર મારું ધામ છે. પ્રભુપાદજી ગાડી કૃષ્ણ બલરામ મંદિરના દ્વાર પર ઉભી રહી, ભક્તોને પહેલેથી સમાચાર હતા તો બધા સ્વાગત કરવા માટે દ્વાર પર ઉભા હતા. પ્રભુપાદજીનું શરીર બહુ દુર્બળ થઈ ગયું જોઈને ઘણા ભક્તોની આંખમાં આંસુ આવી ગયા. અને ભક્તોનું દુઃખ જોઈને પ્રભુપાદજી એ સમયે કૃષ્ણ બલરામ મંદિરમાં 10-15 મિનિટનું એક નાનું લેક્ચર આપ્યું, પ્રવચન આપ્યું. જેમ પ્રભુપાદજી કહે છે કે મારે જે કરવાનું હતું એ મેં કરી નાખ્યું, મારે જે કરવાનું હતું એ મેં કરી નાખ્યું, મારે જે કહેવાનું હતું એ મેં મારી પુસ્તકોમાં કહી દીધું છે. અને રહી વાત શરીરની, આ શરીર તો નાશવાન છે, એ તો એકના એક દિવસ છૂટવાનું છે, અને આત્મા કોઈ દિવસ મળતો નથી. જેમ કૃષ્ણ અવિનાશી છે એમ કૃષ્ણનો અંશ આ આત્મા પણ અજર અમર અને અવિનાશી છે.
અને શરીર તો નષ્ટ થવા માટે જ મળ્યું છે, પરંતુ આ નાશવાન શરીરથી પણ સામ્રાજ્ય પ્રભુપાદજીના અંતિમ જે ઉપદેશ છે કે આ શરીર તો નષ્ટ થવા માટે ને અંતે રાખ થવા માટે જ મળ્યું છે, પણ આવા નાશવાન શરીરથી જે જે લોકોએ આ જગતમાં કૃષ્ણની સેવા કરી છે બધા અમર થઈ ગયા. ધ્રુવ, પ્રહલાદ, નારદ, મીરા, નરસિંહ, જે જે લોકોએ આ નાશવાન શરીરથી આ જગતમાં કૃષ્ણની ભક્તિ કરી છે, કૃષ્ણની સેવા કરી છે, બધા અમર થઈ ગયા. અને એટલા માટે પ્રભુપાદજીના ઈ પ્રવચનમાં અંતિમ શબ્દ કે તમે લોકો પણ આ જગતમાં આવ્યા છો, બસ મારી એટલી જ સલાહ છે કે કૃષ્ણની સેવા કરીને આ જગતમાં અમર થઈ જાઓ. જેને આ જગતને કૃષ્ણ સિવાય કઈ આપ્યું નથી, જે મળ્યા એને કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપ્યો, પછી ગમે હોય દેશી હોય કે વિદેશી હોય, આવા ગુરુ ક્યાં મળે? એટલા માટે જ આપણે કીધું ગુરુમાં અમને પ્રભુપાદ મળ્યા છે. બહુ કહેવા જેવું છે, પણ સમય મળે ત્યારે આપણે કહેશું. અને વિશેષ ન કહેતા પુષ્પાંજલિ થશે અહીંયા પ્રભુપાદજીને. આપણે પહેલાં મંગલાચરણ ઉચ્ચારણ કરશું, પુષ્પાંજલિ કરશું, અને પછી પ્રભુપાદજીની ગુરુવંદના કરશું. ત્યારબાદ બધા માટે મહાપ્રસાદ છે.